હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો ચલો આજની કહાની શરૂ કરીએ આજે મને લાગ્યું કે મારી બહુ ફક્ત ભણેલી નહીં ભણેલી પણ છે સંબંધનું ભણતર આજે નીમાએ મળીને આવી ત્યારથી સીમા ખૂબ ઉદાસ હતી એનું મન વિચારોના ચક્રાવે ચડ્યું હતું નેમા અને સીમા બંને ખાસ પાડોશી અને પાક્કીબહેનપણીઓ દસેક વર્ષ પહેલાં સીમા આ શહેરમાં નવી નવી હતી અને નીમાની બાજુના ફ્લેટમાં રહેવા આવી ત્યારે નવી જગ્યાએ સેટ થવા નિમાએ સીમાને ઘણો સાથ અને સહકાર આપેલો ઉદાર અને સાફ દિલને નિમા અને સીમાના મળતા વડા સ્વભાવને લીધે બંને બહુ જલ્દી સારી સખીઓ બની ગઈ પણ નિમાના સ્વભાવની ખામી કહો કે કુટેવ એ થોડી શોર્ટ ટેમ્પર હતી અને જલ્દી કોઈનો વિશ્વાસ ન કરે એના ઘરના સહિત બધા લોકો પ્રત્યેના મનમાં શંકા કુશંકા રાખી ફરે કામઠી એટલે કે ઘરના કે બહારના કોઈ પણ કામ ખુદ કરવાનો જ આગ્રહ રાખે એમાં પણ કોઈનો ભરોસો નહીં પણ આમાં એનો કોઈ ભાગ પણ નહોતો નિમા તેની દરેક વાત સીમાને કરતી એની પરથી તે એટલું તો સમજી રહી હતી પરણેને બહોળા સાસરીમાં આવેલી નિમાએ સાસુ સસરા કે જેઠાણી કે પછી તેના બાળકો નણંદો દરેકનું સાચા દિલથી માન પાન રાખી કામ કર્યું હતું અને બદલામાં એને બધાની અવગણના જ મળી પતિએ પણ એક રીતે એનો ઉપયોગ કરવામાં કશું બાકી નહોતું રાખ્યું સાસુથી અલગ રહેવા ગયા ત્યારે બાળકો ખૂબ જ નાના અને પતિએ ધંધામાં જોઈ એવું ધ્યાન ન આપ્યું ઘર ચલાવવા વાંધા પડશે એવું લાગ્યું ત્યારે નાના બાળકોને લઈ દુકાન પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું ઘણો સંઘર્ષ વેઠી દુકાનને એક ઊંચાઈએ પહોંચાડી જોત જોતામાં છોકરાઓ ભણીને મોટા થઈ ગયા અને મોટા દીકરાને પરણાવવાનો સમય આવી ગયો ત્યારે સીમા નીમાને પ્રેમથી સમજાવતી જો અલી વહુને દીકરી ગણી રાખજે આ તારો જે શંકાશીલ સ્વભાવ છે એ સાસુ વહુના સંબંધ પર હાવી ન થઈ જાય એનું ધ્યાન તારે રાખવું પડશે પણ દીકરાના લગ્નમાં પણ સગા સંબંધીઓએ ખોટી આળસો નાખી સંબંધ થતો અટકાવવાની ભરપૂર કોશિશ કરી અને નિમાના અવિશ્વાસને વધુ દ્રઢ કર્યો રોઈ પડતી ક્યારેક મારા દીકરાના લગ્ન થશે કે નહીં બધું નક્કી હોય ને છેલ્લી ઘડીએ ના આવી જાય છે આમાં વરસ દોઢ વરસ નીકળી ગયું અંતે એક જગ્યાએ વાત ચાલી બધું ગોઠવાયું સગાઈ થઈને ઘડિયા લગ્ન લેવાયા રૂમ ઝૂમ કરતી નાજુક ઢીંગલી જેવી નીમાએ ધાર્યું પણ નહોતું એવી સુંદર ભણેલી વહુ આવી બેન તો ફૂલ્યાના સમય બધે કહેતા ફરે જોઈ લો બધા કેવી ભણેલી ગણેલી વહુ મળી છે મને હવે જલ જલ્યા કરો બધા કોઈનું પૂછતું કોઈ પુસ્તેલી ભણેલી તો સમજ્યા ગણેલી છે વહુ હતી ઘરની રીતભાત રહેણી કરણી ઝડપથી શીખવાનો પ્રયત્ન કરી રહી હતી ઘરના સભ્યો નાનો દિયર અને નણંદ તેમજ સસરા સાથે સરસ તાલમેલ રાખતી તેના ઘરનું સૌથી મોટું સંતાન હોવાથી ત્યાંનું બધું કામ તેની માથે ઉપરથી મા બાપની લાડો તો ક્યારેક એની વાતમાં એની આવડતનું અભિમાન છલકી જતું હોય એવું લાગતું પણ નીમા તો એને સવાય લાડો માણીને જ રાખતી કામઠી નીમા વિધિ કામમાં ઘણી ધીમી હતી તો પણ કશું ન કહેતી બે ત્રણ મહિનામાં તો બધા સાથે એકદમ મિક્સ થઈ ગઈ વિધિ એક દિવસ બધાની હાજરીમાં જ પૂછી લીધું પપ્પા મારે એક વાત કરવી છે તમારા સિવાય ઘરના કોઈ સભ્યોનો વીમો કે મેડિક્લેમ કશું નથી એવું અંકિત કહેતા હતા પપ્પાજી આજના મોંઘવારીના સમયમાં આ કરવું ખૂબ જરૂરી છે કાલ ઉઠીને કોઈ અણધારી જરૂરત આવે તો કામ આવે અને બીજું બેંક કે લોનનો જે પણ વ્યવહાર હોય તે મને સમજાવજો ઘરના લેડીજ ને આ બાબતની જાણકારી હોવી જ જોઈએ મારા પપ્પાના ઘર આ બધું હું જોતી ખબર નહીં આજે પહેલી વારની માને વિધિનું આ વર્તન ન ગમ્યું પેલો શંકાનો કીડો ક્યાંક જરૂરી ક્યાંક જરી સળવળ્યો એમાં પણ જ્યારે તેના પતિ હેમલે વહુની વાત માની બધાનો વીમો કરાવ્યાના ખબર આપ્યા ત્યારે એને એનું વર્ચસ્વ હાલતું લાગ્યું આ બધા આજકાલની ભણેલી છોકરીઓના લક્ષણ જુઓ નાના મોટાની મર્યાદા મૂકીને કેવું પોતાનું ધાર્યું કરાવે એવો બબળાટ ચાલુ થઈ ગયો અને ત્યાં જ લગ્નના માત્ર ત્રણ મહિનામાં વેધિ પ્રેગ્નેન્ટ છે એવી ખબર પડી અને નીમાનું મગજ ક્યું આવા ભણેલા ગણેલા થઈ આટલું જલ્દી બાળક કાંઈ બધું મારે શીખવવું પડે પહેલાં થોડું હરીફરી લે પછી બાળક કરાય ને આવી રેકોર્ડ સીમા પાસે વાગતી ત્યારે સીમાને પણ થયું કે આવું કેમ આટલું જલ્દી બાળક છતાં એ તો નિમાને સમજાવતી કે વિધિ તો હજી બાળક કહેવાય માત્ર બાવીસ વર્ષની ઉંમરે એને બધું જ સમજ હોય તું મા બની તે તો તારે બધું સમજાવાય ને પણ ક્યાંક નિમાના મનમાં થોડી અંટસ પડી ગયેલી બંને ઘર વચ્ચે વાટકી વ્યવહાર તો હતો જ દી વિધિ આવી તો સીમાએ પૂછી લીધું કેમ બેટા તબિયત સારી છે ને તારી કાંઈ પણ ખાવા પીવાની ઈચ્છા થાય તો કહી દેજે હો હા આંટી સારી છે તબિયત જરૂર તમને કહીશ તમે તો મારા મમ્મીજી જેમ જ છો પણ બેટા એક વાત પૂછું તું હજી આટલી નાની ઉંમરની ને આટલું જલ્દી બાળક આંટી એક્સક્યુઝલી મને થોડો હોર્મોનનો પ્રોબ્લમ છે તો થયું એક બાળક સમય રહેતા કરી લઈએ પછી પ્રોબ્લેમ ન થાય અને પછી દવાઓ કરવી એ કરતાં સારું ત્યારે એની વાતમાં ઉંમર કરતાં વધુ પુખ્તતા દેખાયેલી આમ જ છ મહિના ગયા છાને ખૂણે થોડી ફરિયાદ લઈને પણ નીમા વિધિને ખૂબ ખુશ રાખતી તેથી વિધિ પણ સંતુષ્ટ હતી ત્યાં ભાગ્યનું ચક્કર એને તીવ્ર ગતિએ ને કદી બીમાર ન પડતી નીમાએ ખાટલો પકડ્યો જોત જોતામાં નાની બીમારીએ ઓપરેશન અને તેમાંથી કોમ્પ્લિકેશન થઈ જીવલેણ સ્વરૂપ લીધું ડૉક્ટરોએ ફિફ્ટી ફિફ્ટી ચાન્સ છે એવું કીધું અને ત્યારે વિધિએ સૂચન આપી કરાવેલ વીમો બહુ કામ આવ્યો નહીં તો આટલા પૈસા ક્યાંથી કાઢત હેમલે મનોમન વિધિની સમજદારીને બિરદાવી પહેલાં અઠવાડિયું હોસ્પિટલ રહી ઘરે એક અઠવાડિયું રહી ફરી તબિયત બગડતા નિમા વીસ પચીસ દિવસથી હોસ્પિટલમાં હતી આ દરમિયાન વિધિ પ્રેગ્નન્ટ હોવા છતાં ઘર હોસ્પિટલ મહેમાન અને દસમામાં ભણતી નણંદનો અભ્યાસ બધું એકલા હાથે સંભાળી લીધું અને આજે જ્યારે સીમા હોસ્પિટલમાં નીમા પાસે હતી ત્યારે એની છતને તાકતી ખાલી આંખો અને મોં પર ઉપાસથી ચિંતાની રેખાઓ જોઈ પૂછેલું નીમા તને શું ચિંતા અંદર અંદર ખાય છે મને નહીં કે જો તું આમ કરીશ તો ક્યાંથી સાજી થઈશ તારે તારા બાળકો માટે હેમલભાઈ માટે તારા થનારા પૌત્ર કે પૌત્રી માટે બીમારી સામે લડવાનું છે જલ્દી આમાંથી ઊભું થવાનું છે મનોમન હકીકત જાણતી સીમાનું ગળું ભરાઈ આવ્યું ત્યારે નીમા ભાંગી પડી સીમા હવે આ સહન નથી થતું લાગે છે કે જવાનો સમય આવી ગયો છે પણ ચૂટકીની ખૂબ ચિંતા થાય છે મારા પછી એનું કોણ મારી નાની ફૂલ જેવી દીકરી આજ સુધી નાની છે માની કશું જ નથી શીખવાડ્યું સાવ બાળક બુદ્ધિ છે દુનિયાદારીની સમજ નથી ઈશ્વરનું તેડું આવશે તો જવું તો પડશે પણ મારી દીકરી વળી વિધિને દીકરી કરી લાવી ને એમાં એના માટે કાંઈ જ નથી કરી શકતી ઉલટું બાપડી એની પણ બધો ભાર નાખી અહીં વિવશ પડી છું ને છૂટે મોઢે રડી પડી નીમાને મળીને આવી ત્યારથી સીમાનું મગજ સુન્ન હતું ત્યાં વિધિ આવી આંટી મમ્મી કેમ છે મને તો કોઈ કશું કહેતું જ નથી સરખું વળી પ્રેગનેન્સીને લીધે જવા પણ નથી દેતું કોઈ મને ત્યાં સીમા એક પડ તેને સા સામ જોઈ બોલી બેટા એક વાત કહું તું એકવાર એને મળી આવ તને ખૂબ યાદ કરે છે ઘરનાને હું વાત કરું છું તને જવા દેશે આજે થયેલી વાત અંગે સીમા વધુ કહી શકી જ નહીં બીજો દિવસે પોતે જ વિધિને મળવા લઈ ગઈ ત્યાં તેની સાસુની હાલત જોઈ વિધિનું હૃદય ધબકારો ચૂકી ગયું તેને પણ વાતનો અંદાજો આવી ગયો જાણે પાસે જઈ હાથ પકડી બેઠી મમ્મી આ શું હાલત કરી નાખી છે તમારી હિંમત રાખો તમે તો કેવા મોટા મોટા સંઘર્ષ સામે લડીને બહાર આવ્યા છો આટલાથી થાકી ગયા બેટા હવે હું હારી ગઈ થાકી ગઈ છું પણ શું કરું માનું જીવ છે તો જીવ છૂટતો નથી મારી ચૂટકી એ આગળ ન બોલી શકે મમ્મી તમને કંઈ નહીં થાય જલ્દી સાજા થઈ ઘરે આવશો જોજો ને છતાં એક વાત કહું તમે જરા પણ મનમાં ઓછું ન લાવતા આજે મારી અંદર પનપતા ઉછળતા મારા બાળક પર હાથ મૂકી તમને વચન આપું છું કે મારા બાળકને મા બનવું એ પહેલાં આજથી હું ચૂટકીની મા બનુ છું એને તમે કંઈ ચિંતા ન કરો એને હું જરા પણ ઓછું નહીં આવવા દઉં બસ તમે જલ્દી સાજા થઈ જાઓ બોલતા ડૂસકું દબાવી બહાર ભાગી પરિસ્થિતિનો તાક જો પામી ગઈ હતી નીમાએ આ વાર વર્ષ ભીની પાંપણે સીમા સામે જોયું મારી સમજદારી દીકરીને જોઈ સીમા કંઈ બે હાથ જોડી આંખ બંધ કરી એ પછી બે જ દિવસમાં નિમાય દેહ છોડ્યો અને વિધિએ ઘરનાને સંભાળવાની સાથે સાથે કારજની વિધિ અને માત્ર પંદર દિવસમાં આવતી ચૂંટકીની દસમાની પરીક્ષાની તૈયારી કરાવી એને સ્વસ્થ રાખી પરીક્ષા અપાવી પછી તેની મમ્મીના ઘરે ડિલિવરી માટે ગઈ પ્રથમ વખત પૌત્રને દાદીના ફોટા પાસે લઈ ગઈ હેમલભાઈ હોસ્પિટલની સાસુ બહુની વાતથી અજાણ એને એને ભીની આંખે કહી રહ્યા હતા જો નિમા તારો પૌત્ર આપણી વહુ નાના દીકરી વિધિએ તો એની સમજદારી દાખવી મને સ્નેહના સંબંધની ગણતરી શીખવી છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ